नमस्कार मित्रों, जय श्री कृष्ण। आज नंबर विषय से भूगोल पाठ नंबर 8 मानव वसाहत। तो वसाहत એટલે શું? तो के मानव जहां वसवा करता हो तो रेखा नो समूह। आज नो युग टेक्नोलॉजी नो युग बनी गयो। आज नो मानवी जे झूपड़पट्टी में रहता ते अत्यारे गगनचुंबी इमारतमां रहेवा लाग्यो छे। पहेलाना समयमां एटले के आदिवासीनो समयगाळो हतो तो तेओ जंगलमां वसवाट करता हता। जेम जेम समय बदलातो गयो एम एम ग्रामीण वसाहत अस्तित्वमां आवी एटले के लोको गामडामां रहेवा लाग्या, त्यारबाद शहेरमां वसवाट करवा लाग्या। गामडाना मकान ई काचा काची माटीना के नळियावाळा के पत्रावाळा होय छे, ज्यारे शहेरना मकान छे ई पाका बांधकाम वाला ऊंची ऊंची इमारतो वाला ई प्रमाणे जोवा मळता होय छे। ટૂંકમાં કહીએ તો માનવી જ્યાં વસવાટ કરે છે ઈ વસવાટ જે જગ્યાએ રહેતો હોય એટલે કે વસવાટ કરે છે કે જે જગ્યાએ તે એક સાથે ઘણા બધા સમૂહ ભેગા મળીને કામી માટે ત્યાં રહે છે એટલે કે વસવાટ કરતો હોય છે તેને વસાહત તરીકે ઓળખવામાં આવે છે। આપણા જાણીતા ભૂગોળવિદ ગ્રિફિથ ટેલે વસાહતની વ્યાખ્યા આપતો કહ્યું છે કે રહેઠાણોનો વિશાળ સમૂહ એને વસાહત તરીકે ઓળખવામાં આવે છે કે એક સાથે ઘણા લોકો ત્યાં વસવાટ કરતા હોય અને આખોનો વિશાળ સમૂહ હોય તો વિશાળ સમૂહને વસાહત તરીકે ઓળખવામાં આવે છે। ઘણા બધા લોકો એક સાથે ભેગા મળીને પરસ્પર સર્વસંમતિથી એકબીજા વચ્ચે પ્રેમ લાગણીનો ભાવ રાખીને તેમજ કોઈ પણ જાતનો ભેદભાવ કે પક્ષપાત વગર એક સાથે વસવાટ કરતા હોય તેઓને વસાહત તરીકે ઓળખવામાં આવતા હોય છે। તે પછી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા હોય, ગારના મકાનમાં વસવાટ કરતા હોય કે પાકા મકાનમાં વસવાટ કરતા હોય કે ગગનચુંબી ઇમારતોમાં પણ વસવાટ કરતા હોય તો તેઓને વસાહત તરીકે ઓળખવામાં આવે છે। માનવ વસાહતના મુખ્ય બે પ્રકાર છે। પહેલો પ્રકાર છે સામૂહિક વસાહતો, જેનું બીજું નામ છે કેન્દ્રીય વસાહતો। પહેલો પ્રકાર છે સામૂહિક વસાહતો, બીજું નામ છે કેન્દ્રીય વસાહતો અને બીજું નામ છે છૂટી છવાઈ એટલે કે પ્રક્રિયાનો વસાહતો। યાદ રાખજો માનવ વસાહતના કેટલા પ્રકાર? બે, એક તો સામૂહિક વસાહતો અને બીજું છૂટી છવાઈ વસાહતો। સામૂહિકનું બીજું નામ શું નામ છે? કેન્દ્રીય વસાહતો અને છૂટી છવાઈનું બીજું નામ છે પ્રક્રિયાનો વસાહતો। સામૂહિક વસાહતો છે એના પાસે બે પ્રકાર, ग्रामीण वसाहत और शहरी वसाहत। मानव वसाहत का मुख्य कितने प्रकार? बे, सामूहिक वसाहत और छोटी छवाई वसाहत। सामूहिक वसाहत का બીજું નામ તો કે કેન્દ્રીય વસાહત અને છોટી છવાઈ વસાહત નું બીજું નામ છે પ્રક્રિયાનો વસાહત। હવે સામૂહિક માં પાછા બે પ્રકાર, ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત। તો મુખ્ય કેલું છે ગ્રામીણ વસાહત। તો એની વાત કરીએ કે ગામ એટલે શું? તો તમને ખબર છે કે જે લોકોનો મુખ્ય આધાર ખેતી હોય કે જેઓ જેટલા લોકો ત્યાં વસવાટ કરે છે તેમાંથી 75% કરતા પણ વધારે લોકોનો મુખ્ય આધાર ખેતી હોય અને મુખ્ય વ્યવસાય પણ ખેતી હોય અને તેઓ ખેતી આધાર જીવન જીવતા હોય છે, તેઓ પશુપાલન પણ કરતા હોય છે, તેઓના કદ આકાર અને બાંધકામ પ્રમાણે અલગ અલગ પ્રકાર પાડવામાં આવતા હોય છે કે ગામડું છે તો અમુક વ્યક્તિ એવા હોય છે કે જે ગામડાની શરૂઆત થાય તો ગામડામાં અંદર રહેતા હોય અને અમુક એવા હોય તો કે જેની ખેતી હોય એટલે કે જેની વાડી હોય એ વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય છે। વાડી વિસ્તારમાં પણ પોતાની રીતે જે કામ બાંધકામ કરીને એ લોકો મકાનની રહેવા માટેની સગવડતા કરતા હોય છે, તો એ લોકો જે રહેવા માટેની સગવડતા કરે છે તેઓને પણ વસાહત તરીકે ઓળખવામાં આવે છે। અમુક પોતે જે ગામનું છે ગામની અંદર જ રહેતા હોય ગામમાં જ રહેતા હોય અને અમુક જે લોકોની વાડી ગામથી દૂર હોય તો તેઓ ત્યાં પણ પોતાની રીતે કંઈક અલગ બાંધકામ કરીને રહેવા માટે સગવડ કરતા હોય છે, તો તેને સામાન્ય રીતે વસાહત તરીકે ઓળખવામાં આવતી હોય છે। તે ગામમાં રહે ટોપી ચાલે અને એમું પર કેવું બને કે એનું મકાન ગામમાં પણ હોય અને વાડી વિસ્તારમાં પણ મકાનનું હોય છે તો તેઓ બંને જગ્યાએ વસવાટ કરતા હોય છે। જેઓ વસવાટ કરે છે તો એ વસવાટમાં એઓના કદ
आकार અને બાંધકામના આધારે અલગ અલગ પ્રકાર પાડવામાં આવતા છે એટલે કે આવાસોના આધારે કદ બાંધકામ અને આકાર કે બાંધકામના વપરાતા સાધનોના આધારે તેઓના અલગ અલગ પ્રકાર પાડવામાં આવતા હોય છે હવે વિકાસ પ્રણાલી કે મુખ્ય આપણે પહેલો પ્રકાર જોયો છે આપણે ગ્રામીણ વસાહતો કે ગ્રામીણ વસાહતની વાત કરીએ તો વિકાસ પ્રણાલીના આધારે ટોટલ એના 7 પ્રકાર પાડવામાં આવે છે કે જે ગ્રામીણ વસાહત તમને જોવા મળે છે એ ગ્રામીણ વસાહતમાં એની વિકાસ પ્રણાલીના આધારે ટોટલ 7 પ્રકાર જોવા મળે છે તો જોઈએ હવે પહેલો પ્રકાર છે લંબચોરસ અથવા તો આયતાકાર પ્રણાલી બીજું રેખીય અથવા રિબન પ્રણાલી ત્રીજું ચક્રીય પ્રણાલી ચોથું ત્રિકોણીય વસાહત પ્રણાલી પાંચમું ઉપચક્રીય વસાહત પ્રણાલી છઠ્ઠું તારક આકારની વસાહત પ્રણાલી અને સાતમું નિહારિકા વસાહત પ્રણાલી તો વિકાસ પ્રણાલીના આધારે ટોટલ વસાહતના 7 પ્રકાર પડે છે પહેલો પ્રકારમાં જોઈએ કે લંબચોરસ અથવા આયતાકાર પ્રણાલી કે લંબચોરસ પ્રણાલી છે એનું બીજું નામ છે આયતાકાર પ્રણાલી તો એક અહેવાલ મુજબ 50% થી વધારે લોકો લંબચોરસ પ્રણાલીમાં વસવાટ કરતા હોય છે ફળદ્રુપ મેદાની પ્રદેશો છે અથવા તો ગંગાના મેદાનમાં પ્રદેશમાં આ પ્રકારની વસાહતો જોવા મળે છે કે જ્યાં જમીન છે એ ફળદ્રુપ જોવા મળે છે જ્યાં ખેતીનો પાક લેવો હોય તો સરળતાથી પાક મળી શકે છે તેવા પ્રદેશોમાં અથવા તો ગંગાના મેદાનમાં આ પ્રકારની પ્રાણી જોવા મળે છે ખાસ કરીને જર્મની ઇઝરાયલ અને ફ્રાન્સમાં લંબચોરસ આકારની પ્રાણી જોવા મળે છે ફરીથી રિપીટ કરીએ કે 50% થી વધારે લોકો આ પ્રકારની પ્રણાલીમાં વસવાટ કરતા જોવા મળે છે કઈ પ્રણાલી તો કે લંબચોરસ પ્રણાલીમાં ખાસ કરીને તો કે ફળદ્રુપ્ત મેદાની પ્રદેશો કે જે લોકો પાક સારો પાક સારી રીતે લઈ શકતા હોય છે અને સરળતાથી પાક મળી શકે અને સિંચાઈના સાધનોની વધારે પડતી સગવડતા હોય તેવા પ્રદેશોમાં અથવા તો ગંગાના મેદાની પ્રદેશમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે કયા દેશમાં જોવા મળે છે તો કે જર્મની ઇઝરાયલ અને ફ્રાન્સમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે એટલે કે લંબચોરસ પ્રણાલી જોવા મળે છે લંબચોરસ પ્રણાલીનું બીજું નામ છે આયતાકાર પ્રણાલી તો આ ત્રીજું એક પ્રકારની પ્રણાલી એટલે કે લંબચોરસ પ્રણાલી ક્યાં ક્યાં જોવા મળે છે તો કે જર્મની ઇઝરાયલ અને ફ્રાન્સમાં લંબચોરસ કે આયતાકાર પ્રણાલી જોવા મળતી હોય છે બીજા નંબરની છે રેખીક અથવા રિબન પ્રણાલી રેખીક પ્રણાલીનું બીજું નામ છે રિબન પ્રણાલી એટલે કે એની ગોઠવણી સડક રેલ માર્ગ નદી કે નહેર ખાટાના આધારે રચાયેલી હોય છે કે રેખીક પ્રણાલી છે એની રચના કઈ રીતે થાય તો કે ક્યાંક સડક માર્ગ થતો હોય એક રેલ માર્ગ હોય ક્યાંક નદી હોય કે નહેરનો કાંઠાની કાંઠાવાળો પ્રદેશ હોય એ પ્રદેશોના આધારે એની રચના થઈ હોય એટલે એને રેખીક પ્રણાલી કે રિબન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે સમુદ્ર કિનારે આ પ્રકારની પ્રણાલી જોવા મળતી હોય છે કે સમુદ્ર કિનારે હોય એમાં રેખીક કે રિબન પ્રણાલી જોવા મળતી હોય છે ક્યાં જોવા મળે તો કે બૃહદ હિમાલય ક્ષેત્રમાં અને ગંગાના કિનારી ક્ષેત્ર પર આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે કે બૃહદ હિમાલય ક્ષેત્રનો ભાગ છે અથવા ગંગાના કિનારા પર આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે કેમ તો કે એની રચના સડક નદી નહેર કે રેલ માર્ગને આધારે થતી હોય છે તો રેખીક પ્રણાલીનું બીજું નામ છે રિબન પ્રણાલી યાદ રાખજો લંબચોરસ પ્રણાલીનું બીજું નામ છે આયતાકાર પ્રણાલી અને રેખીક પ્રણાલીનું બીજું નામ છે રિબન પ્રણાલી ત્રીજું ચક્રીય પ્રણાલી પહેલો પ્રકાર લંબચોરસ પ્રણાલી બીજું નામ છે આયતાકાર પ્રણાલી પછી આવે છે રેખીક પ્રણાલી બીજું નામ છે રિબન પ્રણાલી અને ત્રીજા પ્રકારનો પોઈન્ટ આવે છે તો કે ચક્રીય પ્રણાલી ચક્રીય પ્રણાલી કેવળ તો કે ખાસ કરીને અગરિયા હોય અથવા માછીમારો જે પ્રવૃત્તિ કરતા હોય એ પ્રકારે આ પ્રણાલી જોવા મળતી હોય છે ખારા પાણીના જે જળાશયો હોય કે સમુદ્ર કિનારાનો ભાગ હોય ત્યાં ખાસ કરીને આ પ્રકારની ચક્રીય વસાહત જોવા મળતી હોય છે અને આ જે ચક્રીય વસાહત છે ખાસ કરીને અગરિયાઓ કે માછીમારી દ્વારા રચાતી હોય છે કારણ કે જ્યાં ખારા પાણીના જળાશયો છે કે સમુદ્ર કિનારાનો ભાગ છે ત્યાં ખાસ કરીને ચક્રીય વસાહત જોવા મળે છે અને અગરિયાઓ કે માછીમારો દ્વારા તેની રચના થતી હોય છે ચોથા નંબરની પ્રણાલી છે ત્રિકોણીય વસાહત પ્રણાલી પહેલી પ્રણાલી છે લંબચોરસ અથવા તો આયતાકાર પ્રણાલી બીજી છે રેખીક પ્રણાલી અથવા તો રિબન પ્રણાલી ત્રીજું છે ચક્રીય
प्रणाली, चौथु त्रिकोणीय वसाहत प्रणाली क्या जो है तो क्या नदियों संगम स्थान है कि जहाँ नदियों की रचना थी, जो नदियों एक नदी बीजी नदी ने भेगी थती हो प्रदेशों में आ प्रकार की प्रणाली जोवा मळे छे। कई प्रणाली तो के त्रिकोणीय वसाहत प्रणाली। क्या नदियों भेगी थे तो नदियों किनारा ना भौतिक विस्तार ना आधार तेनी रचना त्रिकोण जेवी थशे। के नदियों एक बीजा ना संगम स्थल छे एटले के एक नदी बीजी नदी साथे भळे छे तो एनु भौतिक जे विस्तरण थाय छे त्यारे एनो आकार त्रिकोण जेवो बने छे। तेथी आ वसाहत ने त्रिकोणीय वसाहत प्रणाली तरीके ओळखवामां आवे छे। के क्या जो मळशे तो के मंडोवी अने जुवारी नदी એટલે કે ક્યાં તો કે ગોવામાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। કે મંડોવી અને જુવારી નદી, જુવારી નદી ક્યાં આવે છે તો કે ગોવામાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। કઈ તો કે ત્રિકોણીય વસાહત પ્રણાલી। ખાસ કરીને ક્યાં જોવા મળે છે તો કે જ્યાં નદીઓના સંગમ સ્થાન છે ઈ સંગમ સ્થાન ઉપર આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। નદીઓ એકબીજા સાથે ભળે છે તેથી તેનો આકાર ત્રિકોણ જેવો રચાય છે તેથી આ પ્રણાલીને ત્રિકોણીય વસાહત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે। મંડોવી તેમજ જુવારી નદી ગોવામાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। પાંચમો પણ છે ઉપચક્રીય વસાહત પ્રણાલી। પહેલો મો હતો તો કે લંબચોરસ અથવા તો આયતાકાર પ્રણાલી, બીજું રેખીક અથવા તો રિબન પ્રણાલી, ત્રીજું ચક્રીય પ્રણાલી, ચોથું ત્રિકોણીય વસાહત પ્રણાલી અને પાંચમું ઉપચક્રીય વસાહત પ્રણાલી। તો ઉપચક્રીય વસાહત પ્રણાલી ક્યાં જોડે છે તો કે વળાંક લેતી નદી કે જ્યાં નદી એનો વળાંક લે છે અથવા તો વક્રાકાર માર્ગનો ભાગ છે એના કિનારે આ પ્રકારની નદીઓ આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। કે જ્યાં નદી એક સ્થળેથી બીજી સ્થળે જ્યારે જાય છે ત્યારે જે વળાંક લે છે તો વળાંક લેતો જે ભાગ છે વક્રાકાર જે ભાગ થાય છે એ ભાગમાં ઉપચક્રીય પ્રણાલી જોવા મળે છે। વક્રા જ્યારે નદીઓ વળાંક લે છે એની સાથે સાથે આ ઉપચક્રીય પ્રકારની પ્રણાલી રચના થાય છે। કે નદી એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યારે પસાર થાય છે ત્યારે જ્યારે નદીઓ વળાંક લે છે એ વળાંક લેતી નદીના કિનારે આ પ્રકારની પ્રણાલી રચાય છે। જેમ નદીઓ વળાંક લેતી જાય છે તેમ આ પ્રકારની પ્રણાલી પણ રચે પ્રણાલીની પણ રચના થતી જાય છે। એટલે આ છે ઉપચક્રીય વસાહત પ્રણાલી। છઠ્ઠું છે તારક આકારની વસાહત પ્રણાલી। તો કે ઈ ક્યાં જોવા મળે તો કે એક સાથે ઘણા બધા માર્ગો ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। ખાસ કરીને આપણે ચોક કહેતા હોય કે જ્યાં એક કરતા વધારે રસ્તા ભેગા થાય એટલે ચોક એટલે ચાર રસ્તા એવી રસ્તો છે એટલે કે એક કરતા વધારે રસ્તા ભેગા થતા હોય એવા ક્ષેત્રમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। તેનું વ્યાપારનું મુખ્ય કેન્દ્ર ક્યાં જોઈએ છે કારણ કે આજે એક વાત કરીએ કે માર્કેટ તો માર્કેટ એવી જગ્યાએ જ ભરાય છે જ્યાં ઘણા બધા રસ્તા એક સાથે ભેગા થતા હોય છે। તો આ પ્રણાલીનો વસાહત પ્રણાલી પણ એવી છે કે જ્યાં ઘણા બધા માર્ગો એક સાથે ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। પ્રાદેશિક વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હોય છે કે જ્યાં રચના થાય છે જ્યાં વસાહતની રચના થાય છે એનું મુખ્ય કેન્દ્ર વ્યાપાર છે કે ત્યાં વ્યાપાર પણ થતો હોય છે। જો ચોક્કસ પ્રકારે પાણી, સડકો અને ક્વચિત રેલ માર્ગો જોવા મળતા હોય તો આ પ્રકારના વસાહત જોવા મળે છે। કે જો ચોક્કસ પ્રકારે પાણી પણ મળી શકતું હોય, સડકો પણ હોય અને ક્યારેક ક્યારેક રેલ માર્ગો પણ જોવા મળતા હોય તો તેવા સંજોગમાં તેવા પ્રકારે આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। કઈ તો કે તારક આકારની વસાહત પ્રણાલી કે જ્યાં ઘણા બધા માર્ગો એક સાથે ભેગા થતા હોય છે અને તેનો મુખ્ય કેન્દ્ર વ્યાપાર હોય છે અને પાણીની તેમજ રસ્તાની તેમજ રેલમાર્ગની સુગમતા જોવા મળે છે તેના આધારે આ પ્રકારની પ્રણાલી અસ્તિત્વમાં આવતી હોય છે। ક્યાં જોવા મળે છે તો કે યાનજિયાંગ એટલે કે ચીનમાં અને વાયવ્ય યુરોપમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। વાયવ્ય યુરોપ, યાનજિયાંગ એટલે કે ચીન અને ગંગા સતલુજના મેદાની પ્રદેશમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે। સાતમું છે નિહારિકા વસાહત પ્રણાલી કે જ્યારે તેનો આકાર નિહારિકા જેવો થાય તેને નિહારિકા પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે। કે એનો આકાર નિહારિકા નિહારિકા જેવો રચાય નિહારિકા લો તો કે પેલા નાનો વિસ્તાર હોય એમાં થોડોક મોટો વિસ્તાર થાય પાછો થોડોક મોટો વિસ્તાર થાય તો ઈ જ્યારે ઈ પ્રકારનો આકાર રચાતો હોય છે ત્યારે તેને નિહારિકા પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આ વસાહતની
रचना થાય છે ત્યારે સૌપ્રથમ મધ્યમાં ઊંચો ટેકરા વિસ્તાર જોવા મળે છે કે આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે તો મધ્યનો જે ભાગ હોય એમાં ઊંચો થોડો ટેકરા વિસ્તાર જોવા મળે છે અને એના આધારે ધીમે ધીમે તેનું અસ્તિત્વ જોવા મળે છે જ્યારે આ પ્રણાલી રચના થાય છે તેના કદ સ્વરૂપમાં કેવો છે નાનો હોય છે કે ન્યાયિકા પ્રણાલી છે એની રચના થાય છે ત્યારે શરૂઆતમાં તેનું કદ નાનું હોય છે અને ધીમે ધીમે જેમ પ્રણાલી વિસ્તરતી જાય છે એમનું કદ પણ વિસ્તરતું જાય છે જેમ લોકો ત્યાં વસવાટ કરવા માંડે છે તેમ તેનો કદમાં પણ વધારો થતો જાય છે એટલે આ ચીજનો મુખ્ય સાત પ્રકારો કે પહેલું છે લંબચોરસ અથવા તો બીજું નામ છે આયતાકાર પ્રણાલી બીજું નામ છે રેખીક અથવા તો રિબન પ્રણાલી ત્રીજું છે ચક્રીય પ્રણાલી ચોથું છે ત્રિકોણીય વસાહત પ્રણાલી પાંચમું છે ઉપચક્રીય વસાહત પ્રણાલી છઠ્ઠું છે તારક આકારની વસાહત પ્રણાલી સાતમું છે નિયારિકા વસાહત પ્રણાલી તો ફરીથી એક વાર રિપીટ કરીએ કે ક્યાં ક્યાં જોવા મળશે તો કે પહેલું હતો કે લંબચોરસ પ્રણાલી એટલે કે આયતાકાર પ્રણાલી કે 50% થી એક એવા મુજબ 50% થી વધારે લોકો આ પ્રકારની વસાહતમાં વસવાટ કરે છે ફળદ્રુપ મેદાની પ્રદેશ છે અથવા તો ગંગા સતલુજના મેદાની જે પ્રદેશ છે તેમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે ખાસ કરીને કયા દેશમાં જોવા મળે છે તો કે જર્મની ઇઝરાયલ અને ફ્રાન્સમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે બીજો તો રેકે રિબન પ્રણાલી કે જેની ગોઠવણી સડક રેલ માર્ગ નજીક કે નહેરના કાંઠાને આધારે થઈ હોય તો ત્યાં આ પ્રકારની વસાહત જોવા મળે છે ખાસ કરીને સમુદ્ર કિનારે પણ આ પ્રકારની વસાહત જોવા મળતી હોય છે પૂર્વ હિમાલયના ક્ષેત્ર છે અથવા તો નજીક ગંગાના કિનારાના ક્ષેત્ર છે ત્યાં આ પ્રકારની વસાહત જોવા મળે છે ત્રીજા નંબર છે ચક્રીય પ્રણાલી તો ક્યાં જોવા તો કે ખાસ કરીને અગરિયાઓ અથવા માછી દ્વારા માછીમારો દ્વારા આ પ્રકારની પ્રણાલીની રચના થાય છે એટલે કે જ્યાં ખારા પાણીના જળાશયો છે ત્યાં અગરિયાઓ અને માછીમારી દ્વારા આ પ્રકારની પ્રણાલીની વસાહતની રચના થાય છે ચોથા નંબર છે ત્રિકોણીય વસાહત પ્રણાલી તે ક્યાં જોવા તો કે નદીઓના સંગમ સ્થાનની નજીક કે જ્યાં નદીઓ એકબીજા એક નદી બીજી નદીને ભેગી થાય છે તેવા ક્ષેત્રમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે એક નદી બીજી નદીને જ્યારે ભેગી થાય છે એટલે કે જેનો સંગમ થાય છે ત્યારે તેનો આકાર ત્રિકોણ જેવો રચાય છે તેથી આ પ્રણાલીને ત્રિકોણીય પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને ક્યાં જોવા મળે તો કે મંડોવી અને જુવારી નદી એટલે કે ગોમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે પછી છે ઉપચક્રીય વસાહત પ્રણાલી તો એ ક્યાં જોવા મળે તો કે વળાંક લેતી નદીઓ છે કે જ્યાં નદીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ પસાર થાય છે અને એ વળાંક લે છે તેવા ક્ષેત્રમાં આ પ્રકારની વસાહત અસ્તિત્વમાં આવે છે અને વળાંક જ્યારે નદી વળાંક લે છે તેના આધારે આ પ્રકારની ઉપચક્રીય વસાહત પ્રણાલી અસ્તિત્વ ધરાવતી હોય છે પછી છે તારક આકારની વસાહત પ્રણાલી કે જ્યાં ઘણા બધા માર્ગો એક સાથે ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની પ્રણાલી અસ્તિત્વમાં આવે છે ત્યારબાદ તેનું વ્યાપન મુખ્ય કેન્દ્ર હોય છે જો પાણી સડકો અને રેલ માર્ગો જોવા મળે તો આ પ્રકારની પ્રણાલી વધારે અસ્તિત્વ ધરાવતી હોય છે ખાસ કરીને વાયવ્ય યુરોપ યાંગઝિયાંગ એટલે કે ચીન અને ગંગા સતલુજના મેદની પ્રદેશમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે સાતમું છે નિયારિકા વસાહત પ્રણાલી તો એ ક્યાં જોવા મળે તો કે જેનો આકાર નિયારિકા જેવો જોવા મળે છે એટલે કે શરૂઆતમાં કદ નાનું એક વસાહત રચના થઈ ગઈ ત્યારબાદ એની પ્રત્યે બીજી વસાહત રચના થઈ એની પ્રત્યે ત્રીજી વસાહતની રચના થાય એને પ્રત્યે ચોથી વસાહતની રચના થાય તો એવી રીતે એનો આકાર નિહારિકા જેવો રચાય તેવી પ્રણાલીને નિહારિકા પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે તે પ્રણાલીની જ્યારે રચના થાય છે ત્યારે તેનો ભાગ મધ્યમાં ઊંચો ટેકરા વિસ્તાર હોય છે જ્યારે તે પ્રણાલી રચના થાય છે ત્યારે શરૂઆતમાં તેનું કદ નાનું હોય છે અને જેમ જેમ લોકો ત્યાં વસવાટ કરવા લાગે તેમ તેમ તેનું કદ પણ વિસ્તૃત થતું જાય છે ખાસ કરીને જે પહાડી ક્ષેત્રો છે પર્વતોના ભાગ છે એવા ક્ષેત્રમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે છે તો આ જગ્યા સાત પ્રકારો કે ભાઈ માનવ વસાહતની વાત કરી તો માનવ વસાહતના મુખ્ય પ્રકાર કેટલા તો કે મુખ્ય પ્રકાર છે બે પહેલું તો કે સામૂહિક વસાહતો અને બીજું છે છૂટી છવાઈ વસાહતો સામૂહિક વસાહતનું બીજું નામ છે કેન્દ્રીય વસાહતો અને છૂટી છવાઈનું બીજું નામ છે પ્રકીર્ણ વસાહતો સામૂહિક વસાહતના પાછળ બે પ્રકાર પહેલું ગ્રામીણ વસાહત અને બીજું શહેરી વસાહત તો ગ્રામીણ વસાહતમાં પ્રકાર કઈ પડે તો કે તેના કદ આકાર
लंबचोरस अथवा तो आयताकार प्रणाली, बीजू रेखिक अथवा तो रिबन प्रणाली, तीजु चक्रीय प्रणाली, चौथु त्रिकोणीय वसाहत प्रणाली, पांचमु उपचक्रीय वसाहत प्रणाली, छठू तारक आकारनी वसाहत प्रणाली अने सातमु छे नेहरिका आकारनी वसाहत प्रणाली। हवे जोईए आपणे शहरी वसाहत, आ आપણે વાત કરી ગ્રામીણ વસાહત ની, તો બીજા નંબરનો પ્રકાર આવશે શહેરી વસાહત। તો શહેર કોને કહેવાય? તો કે શહેર છે એક અંગ્રેજી શબ્દ, એનો અંગ્રેજી શબ્દ છે ટાઉન, એટલે કે સિટી, કે ગામનું નથી પણ જ્યાં ઘણા બધા લોકો એકસાથે વસવાટ કરે છે, પણ ગામનું નથી પણ એક નગર તરીકે અસ્તિત્વ ધરાવે છે, તો તેને શહેર તરીકે ઓળખવામાં આવે છે। સિટી, સિટી એટલે કે શહેર, નગર અથવા કસ્બો એનો સમાનાર્થી શબ્દ થાય છે, કે ઘણા લોકો એકસાથે ત્યાં વસવાટ કરતા હોય છે। તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી સિવાયની પ્રવૃત્તિઓ હોય છે, કે તેઓ ખેતી ઉપર આધાર હોતા નથી, પરંતુ તેઓનો મુખ્ય વ્યવસાય 75% થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી સિવાયની પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે। શહેરમાં અલગ અલગ બાંધકામ ના આધારે વસવાટો જોવા મળતા હોય છે, ક્યારેક સ્વતંત્ર મકાનો પણ જોવા મળતા હોય છે, છૂટક છૂટક મકાનો પણ જોવા મળતા હોય છે, અથવા તો ગગનચુંબી ઇમારતો, મોટી ઇમારતો બનાવીને પણ લોકો ત્યાં વસવાટ કરતા હોય છે। તો અલગ અલગ દેશ છે તેમાં કેટલી જનસંખ્યા ના આધારે શહેર ગણવામાં આવે છે, શહેરી લોકો વસવાટ કરે છે, તો તેની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ છે એ આપણે પછીના લેક્ચરમાં જોશું। આજ સુધી આટલું રાખશું। જય હિન્દ, જય ભારત।